नमस्कार। गुजरात विद्यापीठ अमदावादना स्टूडियो में आपनु हार्दिक स्वागत करूँ छू। मुठ्ठी ऊंचेरा मानवी आ श्रेणी में आपणे गुजरातना एवा व्यक्तित्व साथे दीर्घ संवाद करी रह्या छीए जेमणे पोताना जीवन में कशुं केवुं उमेर्युं छे के गुजरातना सीमाड़ाओ वटावी देश अने विश्वमां नाम रोशन करी शक्या छे। आवा व्यक्तित्व આપણી વચ્ચે આવે અને પોતાના જીવન વિશે વાત કરે જેથી કરીને આવતીકાલની પેઢીને આપણે કહી શકીએ કે આ ભારત છે અને આ આપણે છીએ। આ શ્રેણીમાં આજે ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં એક બહુ જ મોટું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, જેમને કદાચ એમ કહીએ કે ભારત અને વિશ્વના સીમાડાઓની વાત નડતી નથી, કારણ કે રિયલ ટુ વર્ચ્યુઅલ લાઈફમાં એમણે પ્રયાણ કર્યું છે। હા, એ વ્યક્તિ વિશે विशेष बात करूँ एनी बदले आपणे संवाद मांडी दईए। मित्रों, मारी साथे आजे उपस्थित छे डॉक्टर श्याम पित्रोड़ाजी। पित्रोड़ाजी, हूँ आपनु बहुज उमळकारथी हार्दिक स्वागत करूँ छूँ। धन्यवाद। मैं हमणां कह्युं ए प्रमाणे अमारो उद्देश्य एवो छे कि आवती पेढ़ी माटे कंईक एवुं भाथुं मूकीए अने ए संग्रही राखीए कि आवा व्यक्तित्वो केम आगळ वध्या छे। नानी नानी वातमां निराश थई जतो आजनो युवान ए जाणे कि निराशा तो आ व्यक्तित्वने पण सांपड़ी हती અને એમાંથી આગળ વધ્યા। આપના જન્મ અને ઉછેર અને એમાં શિક્ષકો અને માતા પિતાનો રોલ, એના વિશે આપ અમને વાત કરો એ વિનંતી છે। ગુજરાતીમાં બોલવામાં કદાચ થોડીક તકલીફ પડશે, ચાલશે, પણ વિલ ટ્રાય। મારો જન્મ થયેલો ઓરિસ્સામાં 1942માં, એક નાનું સરખું ગામ હતું ત્યારે ચિત્લાગઢ। મારા પેરેન્ટ્સ કાઠિયાવાડથી ઓરિસ્સા 30s મૂવ થયેલા। એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં દુકાળ હતો અને તેઓ યંગ હતા ત્યારે, અને એમને એમ થયું કે પરદેશ જઈએ ધંધાની શોધમાં, એટલે પહોંચી ગયા ઓરિસ્સા। વી વેર 8 બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, 8 ભાઈ બહેનો, અને મારો નંબર 3rd। એ જમાનામાં ગુજરાતી ફેમિલી માટે ઓરિસ્સામાં સરદાર પટેલ અને ગાંધીજી વેર નોટ ઓનલી બિગ નેશનલ ફિગર્સ, બટ દે વેર ઓલ્સો કનેક્શન ટુ ગુજરાત। એટલે એ લોકો માટે આ બે નેતા ગુજરાતની દોર હતી। એટલે મને હજી યાદ છે, જ્યારે હું નાનો હતો અને ગાંધીજી ગુજરી ગયા 48માં, ત્યારે હું બહાર બેઠો હતો અને મારા ફાધર આવ્યા અને કહ્યું કે ભાઈ બાપુજી ગુજરી ગયા। એટલે ઘરમાં બધાએ નાહવું પડ્યું, એઝ ઇફ કે કુટુંબનું કોઈ ગુજરી ગયું હોય। ત્યાં સ્કૂલ તો હતી નહીં ગામમાં, એ ગામમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, ફોન નહોતા, હોસ્પિટલ નહોતી, સ્કૂલ નહોતી। એટલે પછી જ્યારે સરદાર પટેલ ગુજર્યા, એ જમાનામાં વલ્લભ વિદ્યાનગર બનતું હતું, ભીખાભાઈ ભાઈલાલભાઈ, તો ફાધરે એવું નક્કી કર્યું કે છોકરાઓને ગુજરાતી ભણવા ગુજરાત મોકલી દઈએ। એટલે ઓરિસ્સા તો બહુ જ દૂર એ જમાનામાં લાગતું, એટલે પછી ત્યાંથી અમે બે ભાઈઓ, હું અને મારા મોટા ભાઈ, વિદ્યાનગરમાં ભણવા આવ્યા। હું જસ્ટ બાર 10 વર્ષનો કે 9 વર્ષનો હતો અને મારા મોટા ભાઈ માણેકભાઈ વોઝ અબાઉટ 3 યર્સ ઓલ્ડર દેન આઈ એમ, એટલે 12-13 વર્ષના। વિદ્યાનગરમાં ઇટ વોઝ ઓલ ગાંધીયન સિસ્ટમ સ્કૂલમાં, અમારા ટીચર બધા ખાદી પહેરવાવાળા, અમારા એક મુખ્ય ટીચર હતા સુમનભાઈ વૈદ્ય, હી વોઝ ધ રોલ મોડલ, હી વોઝ ફાધર, હી વોઝ ટીચર, હી વોઝ ગુરુ, હી વોઝ ટુ અસ ધી અલ્ટિમેટ, એન્ડ આઈ હેવ હેડ એન્ડ માય ફેમિલી માય બ્રધર ઓલ્સો હેડ ગ્રેટ ઇમ્પેક્ટ સુમનભાઈ વૈદ્ય।
એટલે વિદ્યાનગરમાં મેં ભણ્યા 5 વર્ષ, 5મી ચોપડીથી 9મી ચોપડી સુધી. ત્યાં અમે શીખ્યા ડિસિપ્લિન, ત્યાં અમે શીખ્યા એથિક્સ, વેલ્યુઝ અને ગાંધીયન આઈડિયલ્સ, સત્ય, સિમ્પ્લિસિટી, સેન્સ ઓફ સેક્રિફાઈસ, લવ ફોર એવરીબડી, ઓલ ઓફ ધીઝ થિંગ્સ વેર એમ્બેડેડ ફ્રોમ વિદ્યાનગર. Then we decided કે હવે વિદ્યાનગરનું કામ પૂરું થયું, હવે કોઈ મોટા શહેરમાં જઈએ. એટલે અમે લોકોએ વડોદરા આવવાનું નક્કી કર્યું ભણવા માટે. સમર અને દિવાળીના દિવસોમાં, રજાઓમાં અમે ઓરિસ્સા જતા, પણ ઓરિસ્સા જવું વોઝ અ પ્રોજેક્ટ. વિદ્યાનગરથી બસ લો, આણંદ જાઓ, આણંદથી પછી વડોદરા, વડોદરાથી સુરત, સુરતથી ભૂસાવલ, ભૂસાવલથી નાગપુર, નાગપુરથી રાયપુર, રાયપુરથી ટીટલાગઢ. અને અમે બધા બહુ જ યંગ હતા, બટ ધોઝ જર્નીઝ, એ મુસાફરી અમને સ્ટ્રોંગ બનાવ્યા. પહેલાં તો એકલા રહેતા, પોતાના કપડાં ધોવાના, પોતાના વાસણ ધોવાના, ડિસિપ્લિન ખાવામાં, અમુક મળે અમુક ન મળે, સવારે આટલો નાસ્તો, બપોરે આટલો લંચ, વોટએવર. એટલે 5 વર્ષમાં અમને એમ થયું હવે આપણે મોટા થઈ ગયા, એટલે વી નીડ ફ્રીડમ. એટલે બરોડામાં એપાર્ટમેન્ટ લઈને રહેવાનું શરૂ કર્યું પોતાની જાતે જ. પણ પેરેન્ટ્સ હેડ ટોટલ કોન્ફિડન્સ. આઈ થિંક વન થિંગ આઈ લર્ન ફ્રોમ માય ફાધર ઇઝ ડોન્ટ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ચિલ્ડ્રન. ઓહો, કદી કંઈ પૂછવું જ નથી અમને. ઇન ધોઝ ડેઝ બસ પ્રેમથી રાખ્યા, પણ જે કર્યું એ કરો, કારણ કે એ પોતે જ હજુ ભણેલા નહીં. હી વોઝ ઓનલી 4th ગ્રેડ એજ્યુકેટેડ. મધર વોઝ વેરી સ્ટ્રિક્ટ ડિસિપ્લિન. સો આઈ થિંક વી લર્ન ડિસિપ્લિન ફ્રોમ મધર, બટ વી લર્ન હાર્ડ વર્ક ફ્રોમ ફાધર. વેરી ગુડ. પ્લસ ધ ફેક્ટ દેટ કે અમે 8 ભાઈ બહેનો હતા, એટલે વી ઓલ્સો લર્ન ફ્રોમ ઈચ અધર. અમે 8 અને મારા ફાધરના મોટા ભાઈ એમના 8. એટલે અમે સમર હોલિડેઝમાં બધા છોકરાઓ સાથે રહેતા, અને ઇટ વોઝ ગ્રેટ જોય પ્લેઇંગ ટુગેધર, રનિંગ અરાઉન્ડ ટુગેધર, ઇટિંગ ટુગેધર. And I think that gave us sense of family, belonging, yes. Belonging, roots. We started school in Baroda, then I was in technical school. એટલે હું ભણતો હતો એન્જિનિયરિંગ સ્કૂલમાં, કલાભવન કરીને સ્કૂલ હતી એક જમાનામાં. એટલે આઈ થિંક 10 ને 11 ત્યાં કર્યું સ્કૂલમાં, અને પછી કોલેજમાં MS યુનિવર્સિટીમાં ગયો. ત્યાં ફિઝિક્સ ભણવાનું શરૂ કર્યું, કારણ કે ફેમિલીમાં કોઈ એવું હતું નહીં કે હુ કુડ ગાઈડ અસ, કે તમે આ ભણો કે તે ભણો, કે યુ નો કોઈ આગળ એવું નહોતું ફેમિલીમાં કે યુ કુડ લુક અપ ટુ, કે કોઈ કાકા કે મામા કે ભત્રીજા કે વોટ એવર, યુ નો, કે જે તમને કહે કે દીકરા આ કરો ને આ ન કરતા, એવો તો કોઈ આઈડિયા હતો જ નહીં. પેરેન્ટ્સ કે જે કરો એ કરો. ઓકે, એટલે કોલેજમાં ફર્સ્ટ યરમાં નક્કી કર્યું કે ફિઝિક્સ ભણવું છે, બીકોઝ ફિઝિક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું. એન્જિનિયરિંગમાં બહુ દેખાયું નહીં. અચ્છા, પણ પાછું થવું તું આર્કિટેક્ટ, કારણ કે ડ્રોઈંગ કરવાનો બહુ શોખ પહેલેથી. એટલે કોલેજમાં નાટક વોઝ અ બિગ થિંગ, ડિબેટ વોઝ અનધર બિગ થિંગ, અને રખડપટ્ટી. ઓકે, ફિઝિક્સમાં BSc કર્યું,
એ પછી વચમાં મારા મોટા ભાઈ એ મૂકી દીધું ભણવાનું. એ ઓરિસ્સા પાછા ગયા અને ફાધરને હેલ્પ કરવા લાગ્યા. ઇન ધ મીન ટાઈમ મારો યંગર બ્રધર સિસ્ટર ઓરિસ્સાથી આવ્યા ભણવા, કારણ કે કુટુંબમાં છોકરીઓને ભણાવવાનો કોઈને આઈડિયા હતો નહીં. ઇવન માય ફાધર એન્ડ મધર સે કે છોકરીઓ શું આટલું બધું ભણાવીને કામ છે. સો આઈ સ્ટીલ રિમેમ્બર બેઝિકલી અ ફાઇટ વિથ પેરેન્ટ્સ કે ના છોકરીઓને ભણાવી છે ને વી વિલ ટેક ધેમ ટુ બરોડા. તો અમારી સાથે બહેનો રહેતી એકલી અને બધા બોર્ડિંગ એપાર્ટમેન્ટમાં જ રહેતા, બે ભાઈઓ અને એક બહેન ને પછી બીજી બહેન આવીને બધું. ચલો દેન બીએસસી થયા પછી મેટ અ ગર્લ, ફેલ ઇન લવ, ડિસાઇડેડ ટુ ગુફ ઓફ અગેન એન્ડ સ્ટડીડ ફોર એમએસસી ઇન ફિઝિક્સ. ફિઝિક્સ ઇન્ટરેસ્ટિંગ હતું અને મારી દ્રષ્ટિએ સહેલું હતું, એટલે બહુ મહેનત ના કરતા પણ ફર્સ્ટ ક્લાસ આવી જતો મારફાડ કરીને. પછી એક દિવસ પેપરમાં વાંચ્યું કે પ્રેસિડેન્ટ કેનેડી હેઝ ડિસાઇડેડ ટુ સેન્ડ મેન ટુ ધ મૂન. એટલે મગજમાં એવું આવ્યું કે અમેરિકા જઈએ. અને મારા મોટા બ્રધર ઓલ્સો માણેકભાઈ ઓલ્સો ફેલ્ટ કે ભાઈ એ ન ભણી શક્યા તો કે મારે અમેરિકા જવું જોઈએ. યુ આર યંગ, એનર્જેટિક એન્ડ સ્ટુપિડ, એટલે નક્કી કરો કે અમેરિકા જઈએ. યુ નીડ મની, ડિડન્ટ નો એનીબડી દેર, એટલે આઈ એપ્લાઇડ ફોર અ સ્કોલરશીપ. 3,000 રૂપિયા મળ્યા ટ્રાવેલ કરવા માટે અને થોડાક ફીના પૈસા આઈ કલેક્ટેડ. આઈ યુઝ ટુ ટીચ, હું સ્ટુડન્ટ્સ કરતો, ટ્યુશન કરતો ત્યારે. ઓકે, જ્યારે સેકન્ડ ઇયર બીએસસીમાં હતો ત્યારે ફર્સ્ટ ઇયરને ભણાવતો, થર્ડ ઇયરમાં હતો ત્યારે ફર્સ્ટ ને સેકન્ડ ઇયરને ભણાવતો, ફોર્થ ઇયરમાં હતો તો ફર્સ્ટ સેકન્ડ ઇયરને ચાલુ રાખ્યું. અને આઈ યુઝ ટુ મેક લોટ ઓફ મની ઇન ટ્યુશન, લોટ્સ ઓફ મની ઇન ધોઝ ડેઝ. દેટ ઓલ્સો ક્લિયર્ડ માય માઇન્ડ, એટલે હું એક શીખ્યો કે ટ્યુશન ભણાવો ને તમને પોતાને થોડું આવડતું થઈ જાય જે ન આવડતું હોય. ઓકે, એટલે ધ મની, જે પૈસા ટ્યુશનમાંથી આવ્યા એ કન્વર્ટ કરી ફી માટે નક્કી કર્યું કે અમેરિકા જવું છે. એ પહેલાં પેરેન્ટ્સ જોડે જરા ક્લેરિફિકેશન કરી લીધું કે આ છોકરી સાથે લગ્ન કરવા છે. તો વેર હેપી, માય મધર હેડ લિટલ ઇશ્યુઝ એન્ડ ઓલ ધેટ. સો અનુ, માય ટુ બી વાઇફ, રિમેઇન્ડ હિયર એન્ડ આઈ ટુક એ બોટ ફ્રોમ મુંબઈ ટુ કરાચી, કરાચી ટુ એડન, એડન ટુ આઈ બિલીવ એલેક્ઝાન્ડ્રિયા. ત્યાંથી પછી બસ લઈને ઇજિપ્તમાં અમે ગયા, કેરો પિરામિડ એડમેન્ટ જોયો અને પોર્ટ સૈયદ પાછા ભેગા થયા. ત્યાંથી બોટ લીધી નેપલ્સ, નેપલ્સથી જિનોવા અને પછી ટ્રેન લીધી જિનોવાથી લંડન, પ્લેન ફ્રોમ લંડન ટુ ન્યુયોર્ક એન્ડ બસ ફ્રોમ ન્યુયોર્ક ટુ શિકાગો. લેન્ડેડ અપ ઇન શિકાગો, જબરદસ્ત ઠંડી, બરફ કોઈ દિવસ જોયેલો નહીં, બાઘા હતા બિલકુલ, સમજ કાંઈ હતી નહીં. પણ અજ્ઞાનતા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇગ્નોરન્સ ઇઝ અ ગ્રેટ એસેટ. જો બધી ખબર હોત ને તો ગભરાઈ ગયા હોત, ખબર નહોતી એટલે હિંમત રાખીને ઊંધું ગાલીને પહોંચી ગયા. ઇંગ્લિશ એટલું બધું સારું હતું નહીં એ જમાનામાં, તો કે બધું શીખેલા નહીં. અને કમિંગ ફ્રોમ અ ફેમિલી ધેટ વોઝ નોટ એજ્યુકેટેડ, ધેર વોઝ નો કલ્ચર ઓફ રીડિંગ. કે તમે કોઈ જજ બધા છોકરાઓ હતો ડિફરન્ટ, યસ, કે પ્રોફેસરના છોકરાઓ હતો ડિફરન્ટ. તમારા ફાધર બિચારા ચાર છોકરી ભણાયો હોય એટલે ઘરમાં એવું તો કંઈક નો લાઇબ્રેરી, નો બુક્સ, એવું કંઈક કોન્સેપ્ટ જ નહોતો કોઈને. ઓકે, એટલે જે કોલેજમાં ભણાવું તો ભણ્યા, ડિન્ટ હેવ
broad understanding of culture, food, you know, all that. એટલે અમેરિકા ગયા તો હેમ્બર્ગર શું તો ખબર જ નહોતી. એટલે જઈએ કેફેટેરિયામાં, કે આ બ્રાઉન વસ્તુ લો ને કંઈક, ગ્રીન વસ્તુ લો ને કંઈક, પીળી વસ્તુ લો, પછી ખબર પડે કે આ શું છે. સ્ટડીડ ધેર, ઇનફેક્ટ આઈ વેન્ટ ધેર ટુ ગેટ એ પીએચડી ઇન ફિઝિક્સ. અને પછી ખબર પડી કે 7 વર્ષ થાય છે પીએચડી કરતા. એટલે મેં પ્રોફેસરને કહ્યું, 7 વર્ષ તો આઈ કાન્ટ વેઇટ બીકોઝ આઈ હેવ અ ગર્લફ્રેન્ડ ધેર. માય ગોલ ઇઝ નોટ ટુ સ્ટડી, માય ગોલ ઇઝ ટુ ગેટ મેરિડ. સ્ટડીંગ ઇઝ અ સેકન્ડરી ઇશ્યુ. એટલે મેં એને કહ્યું, ભાઈ લુક, જલ્દી શું ભણાય? તો મને કે તમે માસ્ટર્સ કરો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, 9 મહિનામાં થઈ જશો. મેં કહું, આ એ જ કરીએ ને હવે. એટલે બદલાવી નાખ્યું ફિઝિક્સમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. માસ્ટર્સ કર્યું, પછી જોબ શરૂ કર્યો અમેરિકામાં. ત્યારે વિયેતનામ વોર ચાલતું હતું, એટલે યુ કુડ ગેટ જોબ ઇન ડિફેન્સ, બટ આઈ ડિડન્ટ વોન્ટ ટુ વર્ક ઇન ડિફેન્સ. પાછા ગાંધી હતા મગજમાં, એટલે કે આવું તો કંઈક ગનમન લઈને કંઈક કામ કરાતા હશે. એટલે એવું નક્કી કર્યું કે ભલે ઓછો પાર મળે પણ ડિફેન્સમાં કામ નથી કરવું, કારણ કે બધા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ત્યારે ડિફેન્સમાં જતા હતા. એટલે એવો એક જોબ મળ્યો કે જેમાં તમારે ટેલિવિઝનનું ટ્યુનર હોય ને એ ડિઝાઇન કરવાનું. મેં કહું, હાલો $500 પર મંથ પગાર. મારું અસલ નામ છે સત્યન. એટલે એ કંપનીમાં એક ભાઈ હતી સેક્રેટરી, એને જોયું કાતો કે ગરબડ્યું નામ છે, એટલે નામ કરી નાખ્યું સેમ. એટલે પહેલો પગારનો ચેક આવ્યો તો સામના નામનો આવ્યો, અને થોડા વખત પછી ખબર પડે મને સેમ કહે છે, એટલે નામ બદલાઈ ગયું. પણ ત્યારે પછી આઈ રિયલાઇઝ કે ઇટ્સ નોટ વર્થ ફાઇટિંગ. પહેલો ચેક હતો એટલે પાછું યસ ચેક જશે ને પાછા હાથમાં પૈસા જશે, એના કરતાં સેમ તો સેમ કીધું કરો નક્કી. ઓકે, એટલે થઈ ગયા સત્યનમાંથી સેમ. પછી થોડા પૈસા ભેગા કર્યા અને ડિસાઇડેડ ટુ કોલ માય ગર્લફ્રેન્ડ સો આઈ કુડ ગેટ મેરિડ દેર દેર. એટલે બધું નક્કી કર્યું. અને પછી ફાધર કે વેલ, જો અનુ આવવાની હોય તો તારો યંગર બ્રધરને પણ બોલાવી લે. એટલે નાવ હેવ ટુ વર્ક સમ મોર, કંટી કીધા પૈસા મોકલાવાના એમને. થોડા મહિના મળ્યા થયા અને ગાટ બોથ ઓફ ધેમ ઇન 66 ડિસેમ્બર ગાટ મેરિડ એન્ડ સ્ટાર્ટેડ લાઈફ ઇન શિકાગો. આજે 48 વર્ષથી શિકાગોમાં હું રહું છું. આઈ હેવ અ ફેમિલી દેર, 2 વન્ડરફુલ ચિલ્ડ્રન હુ લિવ ઇન ડિફરન્ટ પાર્ટસ ઓફ યુએસ. હેવ અ સન હુ લિવ્સ ઇન સિલિકોન વેલી, ડોટર હુ ઇઝ ઇન એલએ, અત્યારે લંડનમાં ભણે છે MBA. પછી એક પછી એક બધા જ ફેમિલીના મેમ્બર્સ શિકાગો આવ્યા, ઓલ સિસ્ટર્સ, દેર હસબન્ડ્સ, માય પેરેન્ટ્સ, અનુજ બ્રધર, અનુજ ફાધર, એન્ડ વી હેવ અ બિગ ફેમિલી ઇન શિકાગો. સેટ અપ અ બિઝનેસ દેર, મેડ લિટલ બિટ ઓફ મની. પછી આફ્ટર બિલ્ડિંગ ધીસ બિગ બિઝનેસ ઇન US, રિયલાઇઝ દેટ આઈ હેડ એક્વાયર્ડ ટેલિકોમ એક્સપર્ટીઝ. સો ટેલિકોમમાં ઘૂસી ગયા ભૂલથી, નો પ્લાનિંગ, નો નથિંગ, ઇટ જસ્ટ શીયર લક. ઓકે, ઘણા લોકો મને પૂછ્યા તમે ટેલિકોમમાં કેવી થઈ ગયા. એની સ્ટોરી એવી છે કે આફ્ટર હેવિંગ વર્ક ફોર ધી ટેલિવિઝન કંપની, આઈ વોઝ ડ્રાફ્ટેડ ટુ ગો ટુ વિયેતનામ. કારણ કે આઈ વોઝ યંગ ધેન અને યુ હેવ ટુ સર્વ ઇન ધી આર્મી ઇન અમેરિકા. ઓકે, એટલે હમણાં ત્યારે જ મારા લગ્ન થયા હતા. એટલે ભાઈ આપણે વિયેતનામ કોણ જાય, એવું તો પાછું ગાંધીજીના વિચારવાળા, અહિંસાવાળા કે બધું લઈને જાય, પણ તો જવું જ પડે તમારે રહેવું હોય તો અમેરિકા. એટલે પછી આઈ બાય ધેન આઈ વોઝ વર્કિંગ ફોર ધ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી. એટલે મેં મારા બોસને કહ્યું, ભાઈ લુક, આ વસ્તુ નહીં થાય આપણાથી.
તો મને કહે કે પીએચડી માં એનરોલ થઈ જાઓ. પછી પીએચડી ભણવાનું શરૂ કરી દીધું પાર્ટ ટાઈમ. ટુ એવોઇડ વિયેતનામ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. વિયેતનામ એવોઇડ થઈ ગયું. પછી 26 વર્ષના થઈ ગયા એટલે પછી બુઢા થઈ ગયા વિયેતનામ જવા માટે. ઓકે, એટલે એ પત્યું અને સ્ટડીડ પાર્ટ ટાઈમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફોર પીએચડી એન્ડ બેઝિકલી લર્ન અ લોટ ઇન ટેલિકોમ. ઘણા બધા પેટન્ટ્સ થયા અને કંપની કરીને કંપની સક્સેસફુલ